વેલકમ સ્ટુડન્ટ્સ, હું હેમાલી પટેલ. આજના લેક્ચરમાં આપણે સ્ટાન્ડર્ડ 11 સાયન્સ સબ્જેક્ટ મેથ્સની અંદર ચેપ્ટર 1 જેનું નામ છે ગણ અને જે ઇંગ્લિશમાં કહેવાય છે સેટ એના વિશે અભ્યાસ કરવાના છીએ. ફર્સ્ટ ઓફ ઓલ, ગણ શું છે, તેને વ્યાખ્યાયિત કેવી રીતે કરાય તેના વિશે ડિસ્કસ કરીશું. તો તમે 8th અને 9th સ્ટાન્ડર્ડમાં ગણ ચેપ્ટર વિશે ઓલરેડી શીખ્યા છો, રાઈટ? ઓકે, તો આપણે 11th સાયન્સની અંદર ગણ ચેપ્ટરનો વધારે ડિટેલમાં અભ્યાસ કરવાના છીએ. આ ચેપ્ટર તમારું ઇમ્પોર્ટન્ટ છે, કેમ? કારણ કે જે તમારા આગળના ચેપ્ટરો છે, સંબંધ અને વિધેય, શ્રેણી અને શ્રેણી, સંભાવના વગેરે ચેપ્ટરમાં આ ગણ ચેપ્ટરનો બેઝિક કન્સેપ્ટ બહુ જ યુઝ થાય છે, એટલા માટે ધ્યાન આપીશું. સ્ટાર્ટ કરીએ ગણ. તો ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. લખું છું બોર્ડ પર, ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. શું લખ્યું છે? ગણ એ સુવ્યાખ્યાયિત વસ્તુઓનો સમૂહ છે. હવે સુવ્યાખ્યાયિત એટલે શું? તો સુવ્યાખ્યાયિત એટલે એવો સમૂહ કે જે વ્યક્તિએ બદલાતો ન હોય. સુવ્યાખ્યાયિત એટલે શું છે? કે એવો સમૂહ કે જે વ્યક્તિએ બદલાતો ન હોય. એનો મતલબ શું? કે દરેક વ્યક્તિનો જવાબ જે છે એ સરખો આવે, અને જો જવાબ દરેક વ્યક્તિનો સરખો હશે તો જ એને સુવ્યાખ્યાયિત કહેવાશે, અને જો સુવ્યાખ્યાયિત સમૂહ હશે તો એને ગણ કહેવાશે. આપણે ઉદાહરણ જોઈશું એટલે વધારે ક્લિયર થશે તમને. સપોઝ હું તમને એવું કહું કે 11th સાયન્સના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એની યાદી બનાવો. લખીશ બોર્ડ પર, 11th સાયન્સના સ્ટુડન્ટ્સના નામની યાદી બનાવો. ઓકે, તો તમારો દરેક જણા જવાબ સરખો આવશે. કેમ? સપોઝ તમારા ક્લાસમાં જો 30 સ્ટુડન્ટ હોય તો તમે 30 30ના નામ લખશો. હા, ક્રમ તમારો ચેન્જ થઈ શકે, પણ એ ક્રમ તમારો મેટર કરતો નથી. તમે 30 30ના નામ લખો છો એટલા માટે શું કહેવાય છે? દરેક વ્યક્તિનો સમૂહ જે તમારો આન્સર આવે છે એ કેવો છે? સરખો છે. જો વ્યક્તિ આન્સર બદલાતો ન હોય તો એને શું કહેવાય છે? સુવ્યાખ્યાયિત. અહીં તમારા દરેકનો જવાબ કેવો આવવાનો છે? સરખો, એટલે શું કહેવાય છે? એને સુવ્યાખ્યાયિત. અને જો સુવ્યાખ્યાયિત સમૂહ હશે તો એને શું કહેવાય છે? ગણ. તો તમારી જે યાદી આવે છે નામની એ સુવ્યાખ્યાયિત થવાની. કેમ? કારણ કે તમારા દરેકનો આન્સર સેમ આવશે, એટલે શું કહેવાય છે? કે આજ તમારું વિધાનમાં જે લખ્યું છે એ ગણ છે. ઓકે, હવે સપોઝ તમને હું એવું કહું કે 11th સાયન્સના 5 ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સના નામ લખો. 11th સાયન્સના 5 ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સના નામ લખો. તો ઇન્ટેલિજન્ટ સામા ઇન્ટેલિજન્ટ છે એ મેં નથી કહ્યું, ફક્ત ખાલી તમને એટલું આપ્યું છે કે 11th સાયન્સના 5 ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સના નામ લખો. તો ઇન્ટેલિજન્ટ તો સ્ટડીમાં પણ હોઈ શકે, સ્ટડી. ઓકે, એ જ રીતે સ્પોર્ટ્સમાં હોઈ શકે છે, ક્યાં તો પછી આઈટી પાવરમાં હોઈ શકે છે, સિંગિંગમાં હોઈ શકે છે, ડાન્સિંગમાં હોઈ શકે છે. ઓકે, તો ઇન્ટેલિજન્ટ સામા છે એ તમે નથી આપતું. એટલા માટે જ્યારે હું તમને કહીશ કે 5 ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ્સના નામ લખો તો તમારા દરેકના આન્સર જે છે એ સરખા આવવાના નથી, અલગ અલગ આવશે. ઓકે, હા, 2-3 સરખા આવી શકે છે, બટ તમારા જે 5-5 નામ છે એ સરખા આવવાના નથી. અને જો નામ સરખા નહીં આવે એટલે શું કહેવાશે? કે વ્યક્તિએ તમારો સમૂહ શું થાય છે? અહીં બદલાય છે. જો વ્યક્તિએ સમૂહ બદલાય તો એને સુવ્યાખ્યાયિત કહેવાશે નહીં, અને જો સમૂહ સુવ્યાખ્યાયિત ના હોય તો એને ગણ કહેવાય નહીં. આ તમારો ગણ નથી. ઓકે, તો પણ હું
एक्जाम्पल लो, कोई गणित एक्जाम्पल लेते हैं आपने। तुमने हूं એવું કહો કે 5 પ્રાકૃતિક સંખ્યાઓ લખો, તો 5 પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 અપ ટુ ઇન્ફિનિટી સુધીની સંખ્યા હોય। તો જે સ્ટુડન્ટ્સ ને જે નંબર્સ પસંદ હોય ઓબવિયસલી એ જ લખવાનું છે। તો કોઈ લખી દેશે 1938 બરાબર 155 ઓકે। તો બીજો કોઈ સ્ટુડન્ટ્સ એવું લખશે કે 99 98 ઓકે। તો તમારા જે જેટલા પણ સ્ટુડન્ટ્સ છે એના બધા આ જે નંબર્સ છે એ સરખા આપવાના નથી, એટલે શું કહેવાશે આ ગણ નથી। અને હવે હું જો એવું કહું કે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓ લખો, હવે શું આવ્યું કે પ્રથમ 5 એટલે આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ 1 થી સ્ટાર્ટ થાય છે। તો પ્રથમ 5 એટલે તમારી 1 2 3 4 5 જ આવવાની છે, એના સિવાય બીજું કંઈ આવવાનું નથી। તો હવે તમારો બધાનો આન્સર શું આવવાનો, સેમ, એટલે કે વ્યક્તિવ્યક્તિએ જવાબ કેવો આવે છે, સેમ આવે છે, બદલાતો નથી। જો વ્યક્તિવ્યક્તિએ જવાબ તમારો સેમ આવતો હોય, સમૂહ સમાન હોય, તો એને શું કહેવાય, સુવ્યાખ્યાયિત, અને જો સુવ્યાખ્યાયિત જે સમૂહ હશે એને શું કહેવાય છે, ગણ। માટે આ તમારું શું થશે, ગણ છે, ક્લિયર થયું કે ગણ કોને કહેવાય। હવે આપણે જાણીએ છીએ ગણને જો દર્શાવવું હોય તો કેપિટલ મૂળાક્ષરો ગણ દર્શાવવા માટે અંગ્રેજી મૂળાક્ષરો એ બી સી એક્સ વાય ઝેડ નો ઉપયોગ થાય છે। એબીસી એક્સ વાય ઝેડ નો ઉપયોગ થાય છે। અને જો આપણે ગણની અંદર ઘટકો દર્શાવવું હોય તો ઘટકોના વચ્ચે આપણે શું લખીએ છીએ, અલ્પવિરામ, ઓકે। ઘટકોને અલ્પવિરામ દ્વારા લખવામાં આવે છે। એનો મતલબ શું કે જેટલા પણ નંબર્સ હશે, વસ્તુ હશે અથવા તો નામ હશે, તો એ નામની વચ્ચે શું મૂકવામાં આવે છે, અલ્પવિરામ મૂકવામાં આવે છે, ઓકે। હવે આગળ જે તમારું ગણ છે એને તમે સગડે કૌંસમાં લખવામાં આવે છે, ગણને ધનુષ્કોષ કહેવાય છે, કૌંસમાં લખવામાં આવે છે। જે પણ ગણ લખશું આપણે આપણે ઓલવેઝ છગડીયા કૌંસના અંદર લખીએ છીએ। તો આ થયું ગણ, સમજાયું બધાને, ઓકે। હવે આપણે કેટલા સંખ્યાઓના સમૂહ લેશું કે જે તમે ઓલરેડી શીખીને આવ્યા છો, ઓકે, તો એના વિશે આપણે રિવિઝન કરી લઈએ। ફર્સ્ટ જોઈશું આપણે પ્રાકૃતિક સંખ્યા। પ્રાકૃતિક સંખ્યા જે ઇંગ્લિશમાં કહેવાય છે નેચરલ નંબર, નેચરલ નંબર પરથી શું આવશે, એન આવશે। તો પ્રાકૃતિક સંખ્યા માટે આપણે એન લખીશું, સંખ્યાઓના સમૂહનો ગણ, સંખ્યાઓના સમૂહનો ગણ। આ શા માટે આપણે અત્યારે રિવિઝન કરીએ છીએ, કારણ કે આ જેટલા પણ સંખ્યાઓના સમૂહ છે એ આ ચેપ્ટરમાં આપણને યુઝ થવાના છે, એટલા માટે જોઈ લઈએ આપણે। ફર્સ્ટ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જેને આપણે એમ વડે દર્શાવીએ છીએ, નેચરલ નંબર, ઓકે। તો પ્રાકૃતિક સંખ્યા જાણીએ છીએ આપણે ધન સંખ્યાઓ 1 2 3 4 5 અપ ટુ ઇન્ફિનિટી, જેટલી પણ ધન સંખ્યા છે 1 થી લઈને ઇન્ફિનિટી સુધી એ તમારી પ્રાકૃતિક સંખ્યા થશે। હવે સેકન્ડ છે પૂર્ણ સંખ્યાઓ જેને આપણે ડબલ્યુ વડે દર્શાવીએ છીએ, ડબલ્યુ એટલે કે હોલ નંબર, ઓકે। તો એમાં તમારું જે ધન સંખ્યા છે એ બધી જ આવી જશે અને 0 એની અંદર એડ થશે પૂર્ણ સંખ્યાની અંદર,
0, 1, 2, 3, 4, up to infinity. Third છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ ઇન્ટીજર્સ. તો પૂર્ણાંક સંખ્યાની અંદર ઘન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. તો ઋણ સંખ્યાઓ લખી દઈએ. માઇનસ 2, માઇનસ 1, 0, 1, 2, 3. એટલે કે દરેક ઋણ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યાઓ સમાવેશ પૂર્ણાંક સંખ્યાની અંદર થશે. ચોથું છે સમય સંખ્યા. સમય સંખ્યાઓ જેને આપણે ક્યુ વડે દર્શાવતા હતા, રેશનલ નંબર પી બાય ક્યુ નું સ્વરૂપ આપતા હતા આપણે, જ્યાં પી બિલોંગ્સ ટુ ઝેડ એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ એ. ઓકે, એની અંદર જો આપણે એક્ઝામ્પલ લઈએ તો કઈ સંખ્યાઓ આવે? 1/2, માઇનસ 3, 1, ઓકે, 5/8, માઇનસ 5/8, આવી બધી સંખ્યાઓનો સમાવેશ થશે. હવે ફિફ્થ છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે આર વડે દર્શાવીએ છીએ, આર એટલે કે રિયલ નંબર. ઓકે, તો વાસ્તવિક સંખ્યાઓ અંદર સમય સંખ્યા, અસમય સંખ્યા, આ બધી સંખ્યાઓનો સમાવેશ થશે. ઓકે, એટલે કે માઇનસ 8, 0, 4/5, રૂટ 3, ઓકે, વગેરે. હવે એક વસ્તુ લખવાનું એ જોયું કે અસમય સંખ્યાઓ, અસમય સંખ્યાઓ જેને આપણે કહીએ છીએ ઇરેશનલ નંબર, આ એવું દર્શાવીએ છીએ કે જેની અંદર વર્ગમૂળવાળી સંખ્યાઓ આવે છે અને પોઈન્ટવાળી સંખ્યાઓ આવે છે. તો રૂટ 3.14, ઓકે, 1.5 વગેરે સંખ્યાઓ અસમય સંખ્યાઓની અંદર આવશે. ઓકે, તો હવે જે તમારી વાસ્તવિક સંખ્યા છે, તો વાસ્તવિક સંખ્યા એટલે કે આ, એની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, સમય સંખ્યાઓ, બરાબર? તો આ રીતે લખી શકાય ક્યુ સબસેટ ઓફ આર. ઓકે, હવે ક્યુમાં શું આવેલું છે? તો પૂર્ણાંક સંખ્યાઓ ઝેડ. ઓકે, ઝેડ ની અંદર શાનો સમાવેશ થાય છે? તો પૂર્ણ સંખ્યાઓ, અને પૂર્ણ સંખ્યાની અંદર પ્રાકૃતિક સંખ્યા એન. હવે એનો મતલબ શું થયો કે એન ઇઝ સબસેટ ઓફ ડબલ્યુ, બરાબર? એન એ ડબલ્યુ માં આવેલો છે, ઓબ્વિયસલી 1, 2, 3, 4, 5, 6 આની અંદર આવેલો છે. હવે એન અને ડબલ્યુ બંને ઝેડ માં આવેલા છે, તો 1, 2, 3, 4, 5, 0, બરાબર, એ ઝેડ ની અંદર છે. હવે એન ડબલ્યુ ઝેડ એ સામાં આવેલા છે ક્યુ માં. તો ક્યુ તમારો શું છે? સમય સંખ્યાઓ છે. તો સમય સંખ્યાની અંદર બધી સંખ્યાઓનો સમાવેશ થાય. ઓકે, તો આ તમારું સબસેટ ઓફ ક્યુ, અને આ પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, આ બધી જ સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાની અંદર આવેલા છે, એ સબસેટ ઓફ આર ના થાય. ઓકે, સમજાયું અહીં સુધી? હવે ગણનો સભ્ય, એના વિશે ચર્ચા કરીશું આપણે. ગણનો સભ્ય હોવું, ગણનો સભ્ય કોને કહેવાય અને એને કેવી રીતે દર્શાવાય એના વિશે જોઈએ. તો ગણનો સભ્ય જેને કહેવાય છે બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ. હવે સપોઝ હું એક એક્ઝામ્પલ લઉં છું, ગણ એ. તો ગણ એ ઇઝ ઇક્વલ ટુ, હું લઉં છું 1, 5, 3, 9. હવે આ ગણની અંદર કેટલા ઘટક આપ્યા છે? તો 4. કયા કયા છે? 1, 5, 3, 9. 1, 5, 3, 9 આ ગણની અંદર આવેલા છે, એટલા માટે 1, 5, 3, 9 ને આ ગણ એ ના સભ્ય કહેવાશે. તો જો સભ્ય દર્શાવવું હોય તો કેવી રીતે લખાય એના વિશે લખીએ. સપોઝ મારે 5 માટે લખવું હોય તો 5 બિલોંગ્સ ટુ એ. શું વંચાય છે? આને બિલોંગ્સ ટુ એટલે કે સભ્ય હો. 5 એ એનો સભ્ય છે, 5 બિલોંગ્સ ટુ એ. 9 છે કે નહીં લખવું, તો 9 બિલોંગ્સ ટુ એ લખાશે, કારણ કે 9 પણ એની અંદર આવેલો છે. હવે હું એવું લખું, સપોઝ 15 એના અંદર આવેલો છે, નથી આવેલો, 15 નથી આવેલો, એટલે શું આવશે? ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. સામાન્ય 15 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ લખ્યું આપણે, કારણ કે ગણ એ ની અંદર 15 જે છે એ નંબર આવેલો નથી, એટલા માટે. તો આ થયું ગણના સભ્ય. હવે ગણને આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. ગણને વ્યાખ્યાયિત કરવાની રીત, ગણને આપણે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. પહેલું છે ગુણધર્મની રીત,
અને બીજું છે યાદી રીત ગુણ ધર્મની રીત બીજું છે યાદીની રીત યાદીની રીત મતલબ કે છગડે ગામની અંદર આપણે કોઈ પણ સંખ્યા લખી દઈએ કોઈ પણ વસ્તુ લખીએ કોઈ પણ નામ લખીએ અને એના વિશે એના વચ્ચે અલ્પવિરામ મૂકતા જઈએ તો એને યાદીની રીત કહેવાશે ઓકે અને ગુણધર્મની રીત ગુણધર્મની રીત કોને કહેવાય क्या तो पछी तमने यादी रीत में गण आप्यो होय अने तमारे एने गुणधर्मनी रीत में फेरवानुं होय ओके तो आप एक एक्जाम्पल जो ये तो गण ए लई लो छु एक्स के ज्या तमे बे टपका छे ने शू वंचाशे कोलन आपणे बोलीशु शू ज्या ओके एक्स ज्या एक्स ए अंग्रेजी मूळाक्षरना સ્વરનો ગણ છે શું આપ્યું છે એક્સ જ્યાં એટલે કે એક્સ તમારું શું છે તો એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરના સ્વરનો ગણ છે તો અંગ્રેજી મૂળાક્ષરના સ્વર કયા કયા છે તો એ ઈ આઈ ઓ યુ જાણીએ છીએ આપણે તો જે તમારો એક્સ છે એ તમારો શું બની જવાનો ઇઝ ઇક્વલ ટુ એ ઈ આઈ અંગ્રેજી મૂળાક્ષરોના સ્વરનો ગણ છે તો આપણે અંગ્રેજી મૂળાક્ષરો લખી દઈએ બરાબર આપણે મૂળાક્ષરો લખી દીધા અને વચ્ચે અલ્પવિરામ લખ્યું બરાબર તો આ જે તમને મળે છે ગણ એને શું કહેવાય યાદેવી રીત બરાબર અને આ રીતે કોઈ વિધાન આપેલું હોય તેને શું કહેવાય છે ગુણધર્મ રીત આ તમારો એક્સનો ગુણધર્મ છે કે એક્સ તમને શું આપ્યું છે ઓકે હવે બીજું એનું એક્ઝામ્પલ જોઈ લઈએ તો ગણ બી લખું છું હું કે એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ કઈ આવવાની તો પહેલા તો પ્રાકૃતિક સંખ્યા કીધી છે એટલે પોઝિટિવ આવશે બધી અને અયુગ્મ કીધી છે એટલે 1, 3, 5, 7 અપ ટુ ઇન્ફિનિટી ઓકે તો આ કયું તમારો જે એક્સ શું છે તમને આપ્યું છે એ શું છે ગુણધર્મ અને આ જે આપણે 1, 3, 5, 7 અપ ટુ ઇન્ફિનિટી લખ્યું એ તમારું શું કહેવાય છે યાદીની રીત હા હવે ગણમાં એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે કોઈ પણ તમારો જે ઘટક છે એ તમારો રિપીટ થવું ના જોઈએ એટલે ઘટકનું પુનરાવર્તન થવું ના જોઈએ અને તમે જે તમારો ક્રમ હોય એ તમારો ચેન્જ થઈ જાય તો કોઈ મેટર કરતું નથી ક્રમ તમે કંઈ પણ લખો આડો બધો ચાલે કોઈ વાંધો નથી આવતો હવે આપણે આગળ જોઈશું ઉદાહરણ ઉદાહરણ 4 જોઈશું આપણે બધાને ક્લિયર થઈ ગયું હશે કારણ કે આપણે ઓલરેડી શીખીને આવ્યા છીએ એટલું કોઈ નવું નથી ઉદાહરણ 4 ઉદાહરણ 4 આપ્યું છે ગણ સગડા કૌંસની અંદર 1/2 2/3 3/4 4/5 5/6 6/7 ને ગુણધર્મની રીતે દર્શાવો સો આપણે એક્ઝામ્પલ કે ગણ 1/2 2/3 3/4 4/5 5/6 6/7 ને આપણે ગુણધર્મની રીતે દર્શાવવાનું છે આ તમને જે આપી છે યાદની રીત આપી છે તો ફર્સ્ટ આપણે જોઈએ
જે તમને ગણ આપ્યો છે એનું નામ આપી દો, એ આપી દો a b c x y z આપણે કોઈ પણ નામ આપી શકીએ છીએ. તો આ તમારો વર્ડ છે 1/2, 2/3, 3/4, 4/5, 5/6 એન્ડ 6/7. 6/7 આગળ તમારો વર્ડ પૂરો થઈ જાય છે, આગળ કોઈ સંખ્યા નથી. હવે આપણે ધ્યાન આપીએ તો અંશની અંદર 1, 2, 3, 4, 5, 6 ક્રમમાં જ તમે નંબર 1 to 6 સુધી આપી દીધા છે. ઓકે, હવે જો છેદની વાત કરીએ તો એકના છેદની અંદર શું આપ્યું છે? 2. તો આપણે એકના અંદર 1 ઉમેરીશું તો 2 આવશે, રાઈટ? હવે સેકન્ડ જોઈએ તો 2 ના છેદમાં તમને શું આપ્યું છે? 3. તો 2+1 કરશું તો 3 આવશે. થર્ડ ઘટક છે એ 3 આપ્યું છે, 3+1 કરશું તો 4 આવશે, બરાબર? એટલે કે જે તમારા અંશ આપ્યા છે અંશની અંદર આપણે 1 ઉમેરીએ તો તમને છેદ મળે છે. તો આને હું આજે લખી દઉં એન x જ્યાં x is equal to n upon n plus 1 જ્યાં n પ્રાકૃતિક સંખ્યા છે, અથવા સ્મોલ n બિલોંગ્સ ટુ કેપિટલ N લખી દેવું હોય તો પણ ચાલે. n પ્રાકૃતિક સંખ્યા છે અને 1 is less than or equal to n is less than or equal to 6. એનો મતલબ શું કે n જે છે એ 1 અને 6 અને એની વચ્ચે આવેલો છે, એટલે કે એની કિંમત તમારે 1, 2, 3, 4, 5, 6 લેવાની છે. ઓકે, શું લખ્યું? x જ્યાં x is equal to n upon n plus 1. હવે આપણે કિંમત મૂકી જોઈએ. સપોઝ આપણે n is equal to 1 મૂકીશું તો 1 છેદમાં 1 plus 1 એટલે 2 થવાના, એટલે તમારો ફર્સ્ટ ઘટક જે છે આવેલો. હવે n is equal to 2 મૂકીશું તો 2 plus 1 is 3, એટલે તમારો બીજો ઘટક આવશે. n is equal to 3 મૂકીએ તો 3 છેદમાં 3 plus 1 એટલે 4 થવા, બરાબર? આ ઘટક મળી જશે. એ રીતે તમારા બધા ઘટક તમને મળશે. સપોઝ આને જો બીજી રીતે લખવું હોય તો x જ્યાં x is equal to n ના છેદમાં n plus 1 જ્યાં small n belongs to capital N અને n is equal to 1, 2, 3, 4, 5, 6 આવું લખવું હોય તો પણ વાંધો નહીં, બરાબર? ચાલશે. ઓકે, હવે આપણે આગળ જોઈશું સ્વાધ્યાય 1.1. બધા જ ઉદાહરણના દાખલા કરવા પોસિબલ બનશે ને. ઓકે, લખી લો એક્સરસાઇઝ 1.1. એમાં ક્વેશ્ચન 1 છે, કયા સમૂહ ગણ દર્શાવે છે એ આપણે ચકાસવાનું છે. તો તમે 9 આપ્યા છે સમૂહ, બરાબર? ફર્સ્ટ જોઈ લઈએ તો જે અક્ષરથી શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાઓનો સમૂહ. તો જે અક્ષરથી સ્ટાર્ટ થાય છે એવા કયા કયા મહિના છે? તો જૂન, બરાબર? પહેલા તો જાન્યુઆરી લઈ લઈએ, જાન્યુઆરી, જૂન, બરાબર? જુલાઈ. ઓકે, જાન્યુઆરી, જૂન, જુલાઈ, બરાબર? બીજા કોઈ આવશે? જે કોઈ નથી. તો આ તમારે 3 મહિના જે છે એ જેથી સ્ટાર્ટ થાય છે, એટલે કે તમને પૂછવામાં આવે કે જે અક્ષર શરૂ થતા અંગ્રેજી કેલેન્ડરના વર્ષના તમામ મહિનાના સમૂહ લખો તો દરેક વ્યક્તિનો આન્સર કેવો આવવાનો છે? સેમ આવવાનો છે, જાન્યુઆરી, જૂન, જુલાઈ. માટે આને શું કહેવાશે? કે આ સમૂહ જે છે એ ગણ દર્શાવે છે, બરાબર? ગણ છે. હવે બીજું જોઈ લઈએ તો સેકન્ડ તમને આપ્યું છે કે ભારતના 10 અતિ પ્રભાવશાળી લેખકોનો સમૂહ. હવે ભારતના 10 અતિ પ્રતિભાશાળી એવું કીધું છે, બરાબર? અને લેખકનો સમૂહ આપ્યો છે. તો લેખક એ કયા ક્ષેત્ર છે એ તમને કીધું નથી, બરાબર? તો લેખક તો ઘણા બધા હોય શકે, બરાબર? નવલ કથાઓ પણ લખે છે, પાઠ લખે છે, પછી જે તમારા ફીચર્સ બનતા હોય એના પણ રાઇટર હોય છે, બરાબર? તો એ લેખક કયા ફિલ્ડનો છે એ તમને આપ્યું નથી. એટલે જો આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે તો આપણને જે ગમતા હોય એ લેખકના નામ આપણે લખી દઈએ. ઓકે, માટે દરેક વ્યક્તિના આન્સર અલગ અલગ આવશે, માટે આ તમારો જે સમૂહ આપ્યો છે એ ગણ નથી. થર્ડ આપ્યું છે કે દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેનોની ટીમ લખો. તો દુનિયાના ક્રિકેટના ઉત્તમ 11 બેટ્સમેન કીધા છે, કોઈ તમને પર્ટિક્યુલર રેસ નથી આપ્યો, બરાબર? તો દુનિયામાં કેટલા બધા ક્રિકેટર છે? ઓકે, તો એમાંથી 11 બેસ્ટ બેટ્સમેન આપણે કેવી રીતે લખીશું? તો દરેકના આન્સર જે છે અલગ અલગ આવશે, એટલે શું કહેવાશે? આ ગણ નથી. હવે ફોર્થ, તમારા વર્ગના બધા જ છોકરાઓનો સમૂહ. આ આપણે ઓલરેડી એક્ઝામ્પલ જોઈ ગયા છે, બરાબર? ધારો કે તમારે 11th સાયન્સની વાત કરીએ અને બધા જ છોકરાઓનો સમૂહ તમારે લખવાનો હોય તો ધારો કે 30 હોય, તમે 30 નામ લખશો, બરાબર? માટે આ જે સમૂહ આપ્યો છે એ ગણ છે.
આગળ પાઠમાં 100 થી નાની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ સમૂહ. તો 100 થી નાની પ્રાકૃતિક સંખ્યા, પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1 થી લઈને ઇન્ફિનિટી પોઝિટિવ સંખ્યાઓ. 100 થી નાની બધી જ લેવાની છે. તો 100 થી નાની કઈ લેવાની? 99. તો તમારું શું બનશે? 1 2 3 4 અપ ટુ 99. તો આ જવાબ તમારો ફિક્સ છે. દરેક વ્યક્તિનો આન્સર તમારો સેમ આવવાનો છે. એટલે આ તમારો સમૂહ આપ્યો છે એ તમારો ગણ છે. ઓકે, હવે ફિક્સ. તો લેખક મુનશી પ્રેમચંદે લખેલી બધી જ નવલકથાઓનો સમૂહ. તો જે પ્રેમચંદ છે, બરાબર, લેખક મુનશી પ્રેમચંદ, અને જેટલી પણ નવલકથા લખી હોય એ બધી જ નવલકથાઓનો આપણે સમૂહ બનાવી શકીએ છીએ. માટે આ તમારો જે સમૂહ આપ્યો છે તે ગણ છે. હવે આગળ બધા જ યુગમાં પૂર્ણાંકોનો સમૂહ. તો બધા જ યુગમાં પૂર્ણાંકો કઈ વાત કરી છે? પૂર્ણાંકોની વાત કરી છે. ધન પૂર્ણાંક કે પૂર્ણાંક પર્ટિક્યુલર આપ્યું નથી. તો યુગ પૂર્ણાંકોમાં શું આવવાનું? આ બાજુ -4 -2 બરાબર, 2 4 6 બરાબર, એ તમારું ફિક્સ છે. એનાથી બીજા કોઈ આવવાના છે નહીં, બરાબર. એટલે આ તમારું શું આવવાનું? ગણ છે. ઓકે, હવે આગળ આ પ્રકારના બધા પ્રશ્નોનો સમૂહ. તો એ પણ આપણે ગણી શકીએ છીએ, બરાબર, સેમ આવશે. તો આ પણ તમારું શું થશે? ગણ છે. હવે આગળ દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ. તો દુનિયામાં તો ઘણા બધા પ્રાણીઓ આવેલા છે. ઓકે, અને ભયાનક, જેને જે દ્રષ્ટિએ ભયાનક લાગે એ પ્રમાણે લોકો નામ લખી દે છે. તો વ્યક્તિ વ્યક્તિએ તમારો આન્સર શું થઈ જશે? આની અંદર ચેન્જ થઈ જશે. માટે આ ગણ નથી. ઓકે, સિમ્પલ છે. હવે ક્વેશ્ચન 2 જોઈએ. તો ક્વેશ્ચન 2 માં તમને ગણ એ આપી દીધો છે. ક્વેશ્ચન 2 એ ઇઝ ઇક્વલ ટુ તમને આપ્યું છે 1 2 3 4 5 6 1 2 3 4 5 6 અને ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા મૂકવાની છે. બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ, બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકો. એમાં તમને ફર્સ્ટ આપ્યું છે કે 5, ખાલી જગ્યા 8. સેકન્ડ આપ્યું છે 8, ખાલી જગ્યા 8. થર્ડ 0, ખાલી જગ્યા 8. ફોર, ખાલી જગ્યા 8. ફિફ્થ આપ્યું છે 2, ખાલી જગ્યા 8. એન્ડ સિક્સ લાસ્ટ 10, ખાલી જગ્યા 8. ઓકે, તો આપણે બિલોંગ્સ ટુ અથવા ડઝ નોટ બિલોંગ્સ ટુ મૂકવાનું છે. તો ફર્સ્ટ જોઈએ તો તમારું જે ગણ આપ્યું છે એ તમને 1 2 3 4 5 6 એના ગણક છે, 1 થી લઈને 6 સુધીના બધા જ છે. ઓકે, તો 5, તો 5 ગણ એની અંદર આવેલો છે. માટે 5 એનો સભ્ય છે, માટે બિલોંગ્સ ટુ. ઓકે, હવે 8, તો 1 2 3 4 5 6 8 તો આવેલો જ નથી, માટે 8 એ એનો સભ્ય નથી, માટે 8 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ લખાશે. 0, 0 પણ નથી આવેલો, ડઝ નોટ બિલોંગ્સ ટુ 4, તો 4 તમારો ગણ એના અંદર આવેલો છે, માટે 4 બિલોંગ્સ ટુ એ લખાશે. 2, તો 2 પણ આવેલો છે, મને 2 બિલોંગ્સ ટુ એ. 10, ખાલી જગ્યા એ આપું છું, તો 10 તમારા ગણની અંદર ઘટક કોઈ આવેલો જ નથી, માટે 10 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ થશે. સમજાય? લખી લો આ.